સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. સમારંભમાં 100થી વધુ પોલીસ કર્મીઓનો જમણવાર યોજવામાં આવ્યો. રાત્રે 8 વાગ્યા પછી પણ ચાલુ રહ્યો હતો જમણવાર. લગ્નમાં 50 લોકોને મંજૂરી અને પોલીસના જમણવારમાં ભીડ. ડભોલીના કુમકુમ ફાર્મ ખાતે પીઆઈનો વિદાય સમારંભ યોજાયો હતો. સમારંભમાં પોલીસ કર્મીઓ માસ્ક વગર પણ દેખાયા. જનતા કોરોના મહામારીમાં 50 લોકોને લગ્નમાં જમવા ન બોલાવી શકે. અને સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ કાયદાના રક્ષકોને બોલાવીને જમણવારનો તાયફો કરે છે. રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યુ હોવા છતાં પણ રાત્રિના 9 વાગ્યાના સુમારે ડભોલીના કુમકુમ ફાર્મ ખાતે સિંગણપોરના પીઆઈનો વિદાય સમારંભ યોજાયો હતો, જે ચાલી રહ્યો હતો મોડે સુધી. વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, જે સામાન્ય લોકો જો નિયમોનો ભંગ કરે તો દંડિત કરવામાં આવતા હોય છે, પરંતુ કાયદાના રક્ષકો જે આ કાયદાનો ભંગ કરતા નજરે પડ્યા છે, હવે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી? બિલકુલ વિદ્યાદર્શ, ગુજરાતમાં જાણે લોકશાહીની જગ્યા પર રાજાશાહી ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે સામાન્ય વ્યક્તિ જો પોતાના ઘરમાં કોઈ પ્રસંગ કરે તો 50 વ્યક્તિઓને પણ નથી બોલાવી શકતી. કારણ કે 2 દિવસ પહેલા જ અડાજણ વિસ્તારમાં 100 કરતા વધુ લોકો એક હોટલમાં જમણવાર માટે ભેગા થયા હતા, તો ત્યાં આગળ તંત્ર પહોંચી અને દંડની કાર્યવાહી કરી હતી. ત્યારે તો સુરતના સિંગણપુર વિસ્તારમાં કુમકુમ ફાર્મમાં ગઈકાલે મોડી રાત્રે જે દ્રશ્ય સામે આવ્યા છે, કારણ કે સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સૈયદા સાહેબનો વિદાય સમારંભ હતો. 100 કરતા વધુ પોલીસ કર્મચારીઓ એકત્ર થયા હતા. સૌથી મહત્વની વાત છે કે 8 વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુ લાગતો હોય છે, તે સમયે કોઈ પણ વ્યક્તિ જો ઘરની બહાર નીકળે તો તેમની દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમને કહી શકાય જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થતો હોય છે. પણ અહીંયા તો લોકોને દંડ કરતા અને લોકોને કાયદો બતાવતા કાયદાના રક્ષકો જ ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. અને 100 કરતા અહીંયા અનેક ગાઈડલાઈનો તૂટી હતી. પ્રથમ માસ્ક ન પહેરવાની ગાઈડલાઈન તૂટી હતી, ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન તૂટી હતી. સૌથી મહત્વની વાત છે કે 50 લોકોની પરમિશન લઈને કોઈ પણ ફંક્શન કરવું પડતું છે, ત્યારે તો અહીંયા કોઈ પણ જાતની પરમિશન વગર 100 કરતા વધુ લોકો ભેગા થાય. ત્રીજી ગાઈડલાઈન તૂટી હતી. અને સૌથી મહત્વની કે 8 વાગ્યા બાદ કર્ફ્યુ લાગતો હોય છે, એટલે કે રાત્રે 9:30 સુધી જે જમણવાર ચાલ્યો હતો, અહીંયા 4થી ગાઈડલાઈન તૂટી હતી. જોવાનું એ રહ્યું કે હવે આ પોલીસ કર્મચારીઓને ખાસ કરીને વિદાય સમારંભ યોજનાર પીઆઈ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લે છે. કારણ કે સામાન્ય વ્યક્તિ જો આ પ્રકારનો પ્રસંગ કરે તો તેમને દંડની કાર્યવાહી સાથે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થતો હોય છે. ત્યારે લોકોને દંડ અને ગુના દાખલ કરતી પોલીસે જ અહીંયા કહી શકાય કે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતી જોવા મળી છે. સૌથી મહત્વની વાત છે કે આગલા દિવસની વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં રાત્રિ કર્ફ્યુના ભંગમાં પકડાયેલા એક વ્યક્તિને છોડાવવા તેના સંબંધી માત્ર હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂક્યા હતા કે હાફ પેન્ટ પહેરીને આવવું નહીં. એટલે કે પોલીસ પોતાના કાયદા બનાવતી હોય તેવું લાગી રહ્યું છે. સરકારના કોઈ જ કાયદા અહીંયા ચાલતા નથી. ખાસ કરીને સુરતમાં આ પ્રકારની જે કાર્યવાહી છેલ્લા 2 દિવસમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, તેને લઈને ચોક્કસપણે પોલીસ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. બિલકુલ કીર્તેશ, લોકોનો રોષ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યાં સામાન્ય લોકોને સમજાવે છે પોલીસ કર્મચારીઓ, કાયદાની સમજ આપે છે, પરંતુ કાયદાના અને નિયમોનો ભંગ તો ખુદ પોલીસ જ કરી રહી છે, ત્યારે તેમને કોણ ભાન કરાવશે તે પણ સવાલ છે. આભાર તમામ માહિતી બદલ. અને